નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા ક્યારે લેવાશે, કેટલા વિષયની લેવાશે, કેવા નિયમો હશે અને પરીક્ષા ક્યાં લેવાશે તે તમામ પ્રશ્નોની ચર્ચા કરશું. તો વિડીયો અંત સુધી જોશો. તો મિત્રો, સમાચાર સામે આવે છે કે ધોરણ 10-12ની જુલાઈમાં લેવાતી પૂરક પરીક્ષા ઓગસ્ટ અંતમાં યોજવાની શક્યતા છે. આ પરીક્ષા માટે ધોરણ 10માં 1.25 લાખ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 80,000 જેટલી અરજીઓ આવી છે. અને ખાસ પૂરક પરીક્ષા તાલુકા મથકે લેવાય તેવી નિષ્ણાંતોની માંગ છે. તો સમગ્ર સમાચાર છે તેને વિગતે જોઈએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના નાપાસ થયેલા વિદ્યાર્થીઓની જુલાઈ માસમાં લેવાતી પૂરક પરીક્ષા ઓગસ્ટ મહિનાના અંતમાં લેવાશે તેવું બોર્ડના અધિકારીઓ જણાવી રહ્યા છે. શિક્ષણ બોર્ડ દ્વારા ઓગસ્ટના અંતમાં પરીક્ષા લેવાય તેવા આયોજન સાથેની ફાઇલ પણ શિક્ષણ વિભાગમાં મોકલી આપી છે. બીજી તરફ શિક્ષણ નિષ્ણાંતોને પૂછતા એવી માંગ ઉઠી છે કે જિલ્લા મથકે લેવાતી પૂરક પરીક્ષા આ વખતે તાલુકા મથકે લેવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સનો પ્રશ્ન રહેશે નહીં. પૂરક પરીક્ષા માટે ધોરણ 10માં 1.25 લાખ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 80,000 તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 23,000 વિદ્યાર્થીઓ નોંધાયા છે. માર્ચમાં લેવાતી બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 અને 12 સાયન્સમાં 2 વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 1 વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવામાં આવે છે. જોકે આ વખતે કોરોના મહામારીના કારણે જુલાઈ માસમાં પૂરક પરીક્ષા યોજવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે, જેથી હવે આ પરીક્ષા ઓગસ્ટ મહિનાના અંતમાં યોજાશે તેવું ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના નાયબ નિયામક તેમજ સાયન્સના નાયબ નિયામકે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નિયમ પ્રમાણે જુલાઈની પૂરક પરીક્ષા જિલ્લા મથકે લેવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત છે ત્યારે જિલ્લા મથકના બદલે તાલુકા મથકે પરીક્ષા યોજાય તેવી માંગ ઉઠી છે, જેમાં ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી તે જિલ્લા મથકે યોજાય તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી આ પરીક્ષા તાલુકા મથકે યોજાય તેવું શિક્ષણ નિષ્ણાંતો જણાવી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 સાયન્સમાં 2 વિષય માટે પૂરક પરીક્ષા તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 1 વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષા છે તે ઓગસ્ટ મહિનામાં લેવાય તેવી સંભાવનાઓ છે. અને ખાસ ધોરણ 10 તેમજ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા તાલુકા મથકે યોજાય તેવી શિક્ષણવિદોની માંગ ઉઠી છે. તો આ અંગે સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તેની ઓફિશિયલ માહિતી બહાર આવશે એટલે તેનો વિડીયો બનાવી અને તમને જણાવીશ. ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ વિડીયોમાં બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.